તો કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? ઔદ્યોગિકીકરણ જોયું હતું. હવે જોઈએ છે શહેરીકરણ. શહેરીકરણ એટલે લોકોનું રોજગાર શોધવા માટે શહેરો તરફ જઈને વસવાટ કરવું. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, અમદાવાદ, બેંગ્લોર જેવા શહેરોમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો ચાલે છે. આ ઉદ્યોગો માટે વિશાળ જથ્થામાં માનવ સંસાધનની જરૂર પડે છે. બરાબર છે, ઘણા બધા ઉદ્યોગો હોય તો ઘણા બધા લોકો કામ કરવાવાળા જોઈએ. તેના કારણે દેશના દૂર સુદૂર ગામડાઓમાંથી રોજગાર મેળવવા માટે લોકો ક્યાં જાય છે? શહેરો તરફ જે છે જઈને વસવાટ કરે છે. પરિણામે ગામડાઓનું અસ્તિત્વ જે છે ઘટતું જાય છે. હવે શહેરોમાં વિવિધ ઉદ્યોગો હોવાથી લોકોને સરળતાથી રોજગારી મળી રહે છે. બરાબર છે, અત્યારે થોડીક પરિસ્થિતિ જે છે એ થોડી ગંભીર છે, પણ આ જે છે એક જનરલી વાત કરે છે. એટલું જ નહીં, ગામડામાં વસવાટ કરવા કરતાં ઉચ્ચ પ્રકારનું જીવનધોરણ અને આર્થિક સદ્ધરતા પણ શહેરમાં મેળવી શકાય. પરંતુ વધતી જતી શહેરીકરણની પ્રક્રિયાએ પણ અનેક સમસ્યાઓ ઊભી કરી છે. શહેરોમાં વસ્તી ગીચતા વધી છે. બરાબર, હમણાં જ ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે એક જ શહેરની અંદર અનેક ગામડાઓમાંથી લોકો આવે તો વસ્તી ગીચતા વધે. બરાબર છે, તેના કારણે શહેરોમાં પ્રદૂષણ પણ વધ્યું છે, લોકોનું સામાન્ય આરોગ્ય પણ ઘટ્યું છે. વાતાવરણને કારણે લોકોમાં પ્રદૂષિત વાતાવરણને કારણે લોકોમાં ફેફસા અને શ્વસનતંત્રના રોગ પણ વધ્યા છે. લાઇફસ્ટાઈલ રોગ જેવા કે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગો પણ વધ્યા છે. શહેરીકરણની પ્રક્રિયાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત શહેરીકરણથી ડેમોગ્રાફિક પ્રોબ્લેમ જેવા કે રહેઠાણ, ટ્રાન્સપોર્ટ, વસ્તી વિસ્ફોટ વગેરે ઊભા થાય છે. બરાબર છે, પછી આવે છે પર્યાવરણીય પ્રદૂષણ. ઔદ્યોગિકીકરણના પરિણામે સૌથી ગંભીર મુદ્દો જે છે ઉપસ્થિત થતો હતો એ છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અથવા પર્યાવરણીય પ્રદૂષણ. ઇન્ડસ્ટ્રીઝ જેવી મેટલર્જી પ્રક્રિયા ધરાવતી હોય, રાસાયણિક કારખાના જે છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ડાઇંગ એન્ડ બ્લીચિંગ ઇન્ડસ્ટ્રીઝ, પાવર પ્લાન્ટ્સ વગેરે અતિશય ખતરનાક પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ભારત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા વિવિધ પ્રકારના ઘન પ્રવાહી અને વાયુઓને આ વાતાવરણમાં છોડતા પહેલાં તેની એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ કરવી ફરજિયાત છે. એટલે કે શું છે કે આ ટ્રીટમેન્ટની અંદર તો કે જે પ્રદૂષક વાયુ હોય, ઘન પ્રવાહી અને વાયુ, બરાબર, ત્રણેય ત્રણ પ્રકારના પ્રદૂષકો જે છે એને પહેલે જ જે છે એ એક જગ્યાએ અલગથી કાઢીને અને પછી જ જે છે એ આપણે બાકીનો જે છે, જેમ કે ધારો કે પ્રવાહી છે તો પ્રવાહીની અંદર કોઈ કેમિકલ ભળેલું છે તો એને ડાયરેક્ટ નદીમાં નાખવા કરતાં પહેલે એ હાનિકારક કેમિકલ જે છે એને પહેલે દૂર કરી નાખી પાણીમાંથી અને પછી પાણી જે છે જે ચોખ્ખું પાણી એને આપણે નદીમાં મૂકીએ. પછી વાયુ છે, તો વાયુમાં કેવી રીતનું છે તો કે કોઈ એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ છે કે નાઇટ્રસ ઓક્સાઇડ છે એવા કોઈ હાનિકારક ગ્રીનહાઉસ ગેસીસ છે તો એ હાનિકારક આવા ગ્રીનહાઉસ ગેસીસને શું કરીએ તો કે પહેલે અલગથી જે છે એને કાઢીને અને પછી જે છે હવા એ આપણે વાતાવરણમાં છોડીએ, એમ તો શું છે પ્રદૂષણ ઓછું થાય. બરાબર, પર્યાવરણીય પ્રદૂષકોના પ્રકાર કેટલા છે તો કે જો હવાનું પ્રદૂષણ થાય છે, પાણી, જમીન, ઘન પદાર્થ, મ્યુનિસિપલ વેસ્ટ અને ગટરનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, બરાબર, આ બધા અલગ અલગ પ્રદૂષણ છે. હવે વૈશ્વિક પર્યાવરણના પ્રશ્નો એટલે કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ એટલે કે શું તો કે આ પ્રોબ્લેમ એવી છે કે જે આખા વિશ્વને જે છે એ અસર કરે છે, જેમાં સૌથી પહેલી છે એસિડ રેઇન, પછી ગ્રીનહાઉસ ઇફેક્ટ અને છેલ્લે છે ઓઝોન સ્તરમાં બાકોરા એટલે કે ઓઝોન લેયર ડિપ્લીશન. હવે તેજાબી વર્ષા, બરાબર, ખૂબ જ અગત્યનું જે છે એ પ્રશ્ન છે, આપણે ધ્યાનથી સાંભળી. જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને તેજાબી વર્ષા કહે છે. હવે તમને ખબર હશે કે વરસાદનું પાણી છે, ભલે અહીંયા લખેલું છે કે સામાન્ય સંજોગોમાં વરસાદના પાણીની પીએચ 7 જેટલી હોય છે, પણ ખરેખર 7થી ઓછી હોય છે. એટલે હવે જો આપણને ખબર છે કે 7 એટલે ન્યુટ્રલ, બરાબર છે, 7 એટલે ન્યુટ્રલ પાણી હોય એની, આપણે જે પીવાનું પાણી હોય એની પીએચ કેટલી હોય? 7. હવે જો એનાથી ઓછી હશે તો આપણને શું કહીશું? એસિડ. અને જો એનાથી વધારે હશે તો આપણને શું કહીશું? બેઝ. બરાબર છે, એ તો સમજાયું જ છે. હવે થાય છે શું તો કે જ્યારે વરસાદ પડે છે ને ત્યારે નોર્મલી શું થાય છે કે આપણા વાતાવરણની અંદર છે ને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે કેવી વાત, આપણે જે છે ને આપણે એમ સમજીએ છીએ કે અત્યારે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારના હવાનું પ્રદૂષણ કરતા વાયુઓ નથી, હવાનું પ્રદૂષણ કરતા વાયુઓ જે છે એ છે જ નહીં વાતાવરણમાં. બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, CFC, આ તે મિથેન કોઈ જ નથી. પણ
કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો હંમેશા રહેવાનો જ છે, બરાબર, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ આપણા શ્વસન ક્રિયામાંથી નીકળે છે, બરાબર છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો વાતાવરણની અંદર રહેવાનો જ છે. તમે ફેક્ટરીઓ નાખો કે ના નાખો, બરાબર, ફેક્ટરીઓ નાખશો તો એના પ્રમાણમાં વધારો થશે, પણ જો નહીં હોય તો અનાદિકાળથી, એટલે એમ કહી શકાય કે જ્યારથી પૃથ્વી બની ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે જ, બરાબર. તો થશે શું, તો કે જ્યારે વરસાદ પડશે ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર, એ મિક્સ થઈ અને કાર્બોનિક એસિડ બનાવશે. શું બનાવશે? કાર્બોનિક એસિડ. એના કારણે સામાન્ય વરસાદ પણ પડતો હોય છે તો એની પીએચ પણ 7થી કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર. સામાન્ય વરસાદ પણ થોડોક એસિડિક હોય છે પણ એનાથી કંઈ ફરક પડતો નથી, બરાબર. એ આપણે ધ્યાનમાં રાખવાનું કે સામાન્ય વરસાદ જે છે એ પણ થોડોક એસિડિક હોય છે પણ એનાથી કંઈ, એટલે કંઈ ફરક પડતો નથી, એ નોર્મલ છે, એ એવો તો હોવો જ જોઈએ. પણ જ્યારે વાતાવરણની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે જેવા વાયુઓનું પ્રદૂષણ વધે છે ત્યારે શું થાય છે? તો કે ત્યારે નાઇટ્રસ ઓક્સાઇડ છે એની સાથે પાણી ભળી જાય, H2O, તો શું બનાવે છે? HNO3 જેવું એસિડ બનાવે છે. પછી જો સલ્ફર ડાયોક્સાઇડ હોય, બરાબર, તો એની સાથે પાણી ભળીને શું બનાવે છે? H2SO4 જેવું જલદ એસિડ બનાવે છે. તો આ એસિડ એક્સ્ટ્રા એડ થાય છે, બરાબર. જે નોર્મલ કાર્બોનિક એસિડ છે એ તો છે, પણ એની સાથે HNO3 એડ થાય છે, H2SO4 એડ થાય છે, તો એના કારણે વરસાદનું પાણી વધારે એસિડિક થઈ જાય છે, બરાબર, એટલે કે હજી વધારે એસિડિક થઈ જાય છે, એટલે કે એની પીએચ જે છે એ 7 કરતાં હજી વધુ ઘટી જાય છે, બરાબર. તો આ જે છે નુકસાનકારક છે, બરાબર. એટલા માટે કહેવામાં આવે છે કે જો વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એને એસિડ વરસાદ કહેવાય છે. હવે 1958માં યુરોપમાં વરસાદના પાણીની પીએચ 5 હતી, એટલે તમે જોઈ શકો છો કે ઔદ્યોગિકીકરણ શરૂ થયું 18મી સદીમાં, બરાબર, તરત જ આપણને એનો ઇફેક્ટ જોવા મળી ગઈ એસિડ વરસાદના સ્વરૂપમાં. 1962માં નેધરલેન્ડમાં તો 4.5ની પીએચવાળો વરસાદ થયો હતો, 66માં પણ સ્વીડનમાં 4.5ની પીએચવાળો થયો હતો વરસાદ, 1979માં સ્વીડનમાં તેજાબી વરસાદના કારણે સરોવરમાં 20,000 જેટલા સૂક્ષ્મજીવો અને વનસ્પતિ નાશ પામ્યા હતા. પછી 79માં અમેરિકાની અંદર 4.2ની પીએચવાળો વરસાદ થયો હતો. તો આ જે છે, હવે તમે વિચાર કરો, આ તો જો 1984માં સ્કોટલેન્ડમાં પિટલોએરી શહેરમાં થયેલા વરસાદની તીવ્રતા માત્ર 2 હતી, આ કેટલી હદે તેજાબી કહેવાય એ તમે સાંભળો. આપણા ઘરની અંદર જે બાથરૂમ સાફ કરવા માટે એસિડની બોટલ હોય છે ને, એસિડની બોટલ, બરાબર છે, એસિડની બોટલ, એની પીએચ 3 હોય છે. કેટલી? 3 થી 4 જે છે એ એની પીએચ હોય છે, બરાબર છે. એસિડની જે બોટલ આવે છે બાથરૂમ સાફ કરવા માટે એની 3 થી 4 હોય છે. હવે 3ની પીએચ હોય અને 4ની પીએચ હોય, ધારો કે કોઈ એસિડ છે એની પીએચ 4 છે, તો એના કરતાં 3ની પીએચવાળો જે એસિડ છે એ 10 ગણો વધારે તેજાબી હોય, એટલે કે ખતરનાક હોય. એવી જ રીતે 3ની પીએચનો જે એસિડ છે એના કરતાં 2ની પીએચનો જે એસિડ છે એ કેટલો ઘણો ખતરનાક હોય, તેજાબી હોય? 10 ગણો. એટલે તમે સમજી શકો છો કે આપણા ઘરની અંદર બાથરૂમ સાફ કરવા માટેના જે માટેનું જે એસિડ છે એના કરતાં પણ 10 ગણો વધારે તેજાબી વરસાદ જે છે સ્કોટલેન્ડમાં પડ્યો હતો 84માં. એટલે વિચારી શકાય છે કે કેટલું નુકસાન થયું હશે. પછી ધીમે ધીમે જેમ જેમ ભારતની અંદર પણ ઔદ્યોગિકીકરણ થતું ગયું, એમ 1986માં ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, કાનપુર વગેરે જેવા શહેરોમાં પણ એસિડ વરસાદ થયેલી છે. હવે તેજાબી વરસાદના સ્ત્રોતો શું છે? તો કે જો મેં તમને કીધું જ કે વાતાવરણની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રસ ઓક્સાઇડ જેવા જે વાયુઓ હોય છે ને એના કારણે શું થાય છે કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જેવા એસિડ વાતાવરણમાં જ બને છે અને પછી નીચે જમીન પર પડે છે. હવે તેજાબી વરસાદની અસરો શું છે? તો કે તેજાબી વરસાદના કારણે નદી, તળાવ, સરોવરની જીવસૃષ્ટિ ઉપર અસર થાય છે, માછલા અને અન્ય સૂક્ષ્મજીવો મરી જાય છે, લીલ જે છે બ્લુ આલ્ગી એનો નાશ થાય છે, તેજાબી વરસાદના કારણે વૃક્ષ અને છોડના પાન નાશ પામે છે, સૌથી પહેલાં તો પીળા થઈ જાય, કેવા થઈ જાય? પીળા થઈ જાય અને પછી નાશ પામે છે, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડમાં તેજાબી વરસાદથી જંગલોનું મોટા પાયે નુકસાન થયું, અનાજ, ફળફળાદી, ફૂલોનું ઉત્પાદન પણ ઘટી જાય છે. કારણ કે શું છે, જમીન એસિડિક થઈ જાય, બરાબર, એસિડિક જમીનની અંદર જે બીજ હોય એ અંકુરિત થાય નહીં, બરાબર છે.
तेजाबी वरसादना कारणे जमीनमां रहेला पोषक तत्वो जेवा के कैल्शियम मेग्नेशियम लोह वगैरे धोवाई जाय छे जेथी जमीननी फलद्रुपता घटे छे। एल्युमिनियम पारो सीसु वगैरे पाणीनी अम्लताना कारणे पाणीमां ओगळी जाय छे અને તેને પાણીનું પ્રદૂષણ કરે છે। આવા પાણીથી માનવીના ફેફસા કિડની જેવા અંગો ઉપર ખરાબ અસર થાય છે। તેજાબી વરસાદના કારણે આરસ પહાણ કે ચૂનાની ઇમારતોને નુકસાન થાય છે, બરાબર છે। તાજમહેલ અને ખજુરાહોના મંદિરો જે છે એના ઉપર તેજાબી વરસાદની અસર થઈ છે, બરાબર। તો આ જે ખૂબ જ અગત્યનું છે, મકાનના છાપરા કે પતરા જે પતરાથી બનેલા હોય છે તેમજ રબરની ચીજવસ્તુઓ પર તેજાબી વરસાદ ખરાબ અસર કરે છે। તેજાબી વરસાદના પાણીથી માનવીના પાચનતંત્ર અને જ્ઞાનતંત્ર અને રુધિરાભિસરણ તંત્ર ઉપર વિપરીત અસર થાય છે, બરાબર છે। એટલે તેજાબી વરસાદ નુકસાનકારક છે, બરાબર। પછી આવે છે ગ્રીનહાઉસ અસર। ગ્રીનહાઉસ અસરમાં શું છે તો કે ઠંડા પ્રદેશમાં કાચની પારદર્શક દિવાલો અને છતની રચના કરી હાઉસ બનાવવામાં આવે છે જેમાં કિંમતી છોડ અને વનસ્પતિ ઉછેરવામાં આવે છે। આ વાત હાઉસને ગ્રીનહાઉસ કહે છે। એટલે જો સિમ્પલ છે, હવે જો તમે જુઓ કે જે ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે, બરાબર, તો ત્યાં જે છે એ બરફ 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 જ છે, બરાબર છે, અને ઠંડી તો છે એ અતિશય છે। એટલે ત્યાં જે છે ને એ તમે જોઈ શકો છો કે કોઈ જંગલ કે વનસ્પતિ ઉગી ન શકે। એનો અર્થ એ થયો કે વનસ્પતિને જે છે એ ઉગવા માટે, વનસ્પતિને પાંગરવા માટે શેની જરૂર છે તો કે ગરમીની જરૂર છે, બરાબર છે, અને પોષક દ્રવ્યોની જરૂર છે, બરાબર છે। આ બે વસ્તુની જરૂર છે। હવે ઠંડા પ્રદેશો છે, બરાબર, લોકો તો ત્યાં પણ રહે છે, તો ત્યાં ગરમી કેવી રીતે ઉત્પન્ન કરવી? તો એના માટે એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે એક કાચનું જે છે એ શું બનાવવામાં આવે, એક આવી રીતનું હાઉસ બનાવવામાં આવે, બરાબર છે, કાચનું એક હાઉસ બનાવવામાં આવે। હવે આ આખી કાચની દિવાલો છે, બરાબર, આ જે છે એ શું હોય છે, આખી કાચની દિવાલો હોય છે અને એકદમ પેક હોય છે। હવે થાય છે શું તો કે સવારે જ્યારે સૂર્યનો પ્રકાશ જે છે એ જે હાઉસ બનાવ્યું છે એની અંદર દાખલ થાય છે, બરાબર, સવારનો જે સૂર્યપ્રકાશ હોય છે એ હાઉસની અંદર દાખલ થાય છે, પછી એ સૂર્યપ્રકાશ બહારે જે છે એ નીકળી શકતો નથી। એટલે કે સૂર્યપ્રકાશ અને જે ગરમી જે છે એ આ હાઉસ છે, બરાબર, એની અંદર જ શું થઈ જાય છે, એની અંદર ટ્રેપ થઈ જાય છે, બરાબર છે, એ બહાર નીકળી શકતી નથી। તો એના કારણે શું થાય છે તો કે આ જે હાઉસ જે છે એનું ટેમ્પરેચર શું થાય છે, વધે છે, બરાબર, અને આ વધેલા ટેમ્પરેચરની અંદર છોડ વગેરે બધું ઉગાડવામાં આવે છે। તો આને શું કહેવાય છે, આ ગ્રીન હાઉસ કહેવાય છે। હવે થાય છે શું તો કે આપણી પૃથ્વી પણ છે ને એક રીતે ગ્રીન હાઉસ બની ગઈ છે। હવે સમજી લો કે આ જે છે ને હાઉસ એ આપણી પૃથ્વી છે, રોજ સૂર્ય ઉગે છે અને એના ગરમીના એનો પ્રકાશ અને ગરમી જે છે એ પૃથ્વી પર આવે છે। હવે થાય છે શું તો કે ગ્રીન હાઉસ જે છે એની અંદર જે છે એ ગરમીને બહાર જતાં કોણ રોકે છે, કાચ રોકે છે, પણ આપણા પૃથ્વી ઉપર જે છે એવું તો કોઈ કાચ તો છે નહીં કે આપણે આખી પૃથ્વીને કાચથી ઢાંકી મૂકી હોય, એવું તો છે નહીં। તો પછી ગરમી કેવી રીતે અહીંયા રોકાય છે તો કે એવા વાયુઓ છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, CFC, બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન, તો આવા જે વાયુઓ જે છે ને એ શું કરે છે તો કે ગરમીને પૃથ્વી પર તો આવવા દે છે, બરાબર છે, એટલે સૂર્યમાંથી પૃથ્વી તરફ તો ગરમીને પ્રકાશને આવવા દે છે, પણ જ્યારે આ પ્રકાશ અને આ ગરમી પાછું પરાવર્તિત થઈને જ્યારે પૃથ્વીની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે આ જે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ જે છે, બરાબર, એને શું કરે છે, રોકી લે છે, એટલે કે શોષી લે છે, એ ગરમી જે છે એને શું કરે છે, શોષી લે છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો આપણને ખબર છે આપણા વાતાવરણની અંદર તો હંમેશા રહેતો જ હોય છે, તો એના કારણે જે છે એ વાતાવરણ ગરમ થાય છે અને આને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। જો અહીંયા જે મેં તમને સમજાવ્યું એ અહીંયા વ્યવસ્થિત રીતે દોરેલું છે, બરાબર છે, કે સૂર્ય જે છે એનામાંથી જે ગરમી અને પ્રકાશના કિરણો પૃથ્વી પર આવે છે પછી એમાંના અમુક ભાગ જે છે ને એ પરાવર્તિત થાય છે, બરાબર, પૃથ્વી ઉપરથી, પણ જે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન, CFC વગેરે જેવા જે છે એ ગ્રીનહાઉસ ગેસીસ જે છે એ શું કરે છે, એ આ ગરમીને જે છે, બરાબર છે, એ ગરમીને શોષી લે છે, બરાબર છે, અને એ વાયુઓ જે છે પૃથ્વીના વાતાવરણમાં આવી રીતના હોય જ છે એમ, તો એ ગરમી શોષી લે છે એટલે શું થાય છે, પૃથ્વીનું વાતાવરણ ગરમ થાય છે, બરાબર, અને આને જ ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે। હવે જો ગ્રીનહાઉસ ઇફેક્ટ જે છે ને એ અમુક
मर्यादित प्रमाण में जरूरी है कारण के एना पृथ्वी गरम रहे पर अतिशय जो ये वधी जाए तो ये पछी नुकसान करे बराबर। तो मैं तमने जे कीधु तो बराबर ए वस्तु जे छे अहींया लखेली छे बराबर छे। हवे ग्रीन हाउस गैसेस कया कया छे तो के कार्बन डाइऑक्साइड मिथेन नाइट्रस ऑक्साइड अने सीएफसी क्लोरोफ्लोरो कार्बन कार्बन डाइऑक्साइड बराबर। हवे ग्लोबल वोर्मिंग में कार्बन डाइऑक्साइड वायुनो फाड़ो लगभग 60% जेटलो छे। हाल में कार्बन डाइऑक्साइडनु प्रमाण 700 बिलियन टन थी पण वधारे छे जेमां प्रतिवर्ष 2.3 बिलियन टननो वधारो थयाज करे छे। वातावरण में कार्बन डाइऑक्साइडनु प्रमाण औद्योगिक विकास पहला 280 ppm हतुं जे वधीने 2000 ઈસવીસન 2000 में 348 थयुं अने जो अत्यारे लेटेस्टनी वात करीए तो ये लगभग 400 ppm नी आजूबाजू छे बराबर छे। अश्मिजन्य बणतड़ों उपयोग जंगलों नाश अयोग्य भूमि उपयोग तथा खेती रीत थी वातावरण में CO2 प्रमाण वध्याज करे छे। पछी छे मिथेन मिथेन ने गर्मी शोषण करवानी क्षमता कार्बन डाइऑक्साइड करता 25 गणी वधारे छे। एटले कार्बन डाइऑक्साइड जेटली गर्मी शोषी सके छे एनाथी 25 गणी वधारे कोण शोषी सके छे मिथेन। तेनुं प्रमाण वातावरण में लगभग 1% दरे वधी रह्युं छे। सेंद्रीय पदार्थों सड़वाथी आ वायु उत्पन्न थाय छे। ग्लोबल वोर्मिंग में तेनो फाड़ो 20% जेटलो छे बराबर। एटले जो 60 तो कार्बन डाइऑक्साइड अने 20 जे छे એ મિથેન એટલે 80% તો આ બે જ ગેસના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે। પછી નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ પણ છે બરાબર છે અને સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન જે આપણા રેફ્રિજરેટર અને એર કન્ડિશનની અંદર જે છે એ વાપરવામાં આવે છે આ વાયુ બરાબર તો એ પણ શું કરે છે એ પણ નુકસાન કરે છે બરાબર છે એ પણ શું કરે છે તો કે ગ્રીનહાઉસ ગેસ ગ્રીનહાઉસ ઇફેક્ટની અંદર એનો પણ પોતાનો કંઈક અલગ જ ફાળો છે। तो अँ 60% कार्बन डाइऑक्साइड 20% मिथेन 14% सीएफसी 6% नाइट्रस ऑक्साइड जैसे ये ग्रीन हाउस केसीस छे। हवे ग्रीन हाउस इफेक्ट की आडअसर शू है तो कि उष्णता मान में सतत सतत वधारा कारण पृथ्वी तापमान में ईस्वीसन 1900 लई 2100 सुधी में 1.4 degree थी लईने 5.8 degree सुधीनों वधारो પછી તાપમાનમાં વધારાના કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળશે અને દરિયા કિનારાએ આવેલા પ્રદેશો શહેરો પાણીમાં ડૂબી જશે। તાપમાનમાં વધારાના કારણે જંગલની જીવસૃષ્ટિ ઉપર પણ વિપરીત અસર થાય છે। વનપેદોશોમાં પણ પરિવર્તન આવે છે। તાપમાનમાં વધારાના કારણે ખેતી ઉપર પણ વિપરીત અસર જે છે એ થાય છે। જમીનનો ભેજ ઘટશે, ઘઉં જુવાર જેવા પાકની પેદાશો ઘટે છે। ઋતુચક્ર અને મોસમી પવનોનું સંતુલન પણ ખોરવાઈ જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે। હવામાનમાં અણધાર્યા ફેરફાર વંટોળ ચક્રવાત જેવા પવનના તોફાનો પણ વધશે બરાબર। આ બધી જે સાઈડ ઇફેક્ટ જે છે ને એ તો આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ બરાબર। પછી આવે છે ઓઝોન સ્તરમાં બાકોરા, આ જે છે બરાબર એ આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં જોશું।